भरत जिला कांग्रेस समिति द्वारा राज्य सरकार ने केंद्र सरकार कोरोना थी मृत्यु पामेला लोकोनो आंकड़ा छुपा रहे नो आक्षेप साथ आज एक पत्रकार परिषद योजी ने कोरोना थी मृत्यु पामनारना परिवारों ने 4 लाख नो वर्तर आपवानी मांगणी करी हती। भरूच शहर जिला कांग्रेस समिति द्वारा पत्रकार परिषद योजी ने कोरोना असरग्रस्तों ने मदद करवा माटे अने सरकार योग्य वर्तर चूके तेवी मांग करी हती। भरूच शहर जिला कांग्रेस समिति द्वारा कोरोना महामारी में मृत्यु पामेला लोकोना परिवारजनों ने रूपया 4 लाख नो सरकारी सहाय चुकवानी मांग रहिया नाखवामां आवी हती। आज पत्रकार परिषद संबोधता जिला प्रमुख परिमलसिंह राणा द्वारा वर्तमान सरकार ने तंत्र पर आकरा प्रहारो करी आक्षेप करी हता के भाजपनी केन्द्र ने राज्य सरकार द्वारा कोरोना में मृत्यु पामेलाओना आंकड़ाओ छुपावी पोतानी निष्फळता छुपावाना प्रयास करवामां आव्या हता, जेने लईने सुप्रीम कोर्टमां पण केन्द्र ने राज्य सरकार ने फटकार लगावी छे। कोरोना महामारी में साचा मृत्युआंक दर्शावा टकोर करी छे, त्यारे कांग्रेस द्वारा कोविड-19 नी महामारी में मृत्यु पामेला मृतकोना परिवारजनों ने रूपया 4 लाख नु वर्तर अने कोविड ना दर्दियों में तमाम मेडिकल बिल नी चुकवणी करवा सरकार द्वारा करवामां आवे तेवी मांगणी करी नाखी हती। सरकारी तंत्र नी घोर निष्फळता नी न्यायिक तपास करवामां आवे तेमज कोविड थी अवसान पामेला सरकारी कर्मचारी ना संतान परिवारजनों पैकी एक ने कायमी नौकरी जेवी આપવામાં આવે તેવી માંગણી કરી હતી। કોરોના મહામારીમાં અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ રાખીને સરકાર પાસે વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાળા, પાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। આપ સૌ જાણો છો કે કોવિડ મહામારીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની અણઅવરતને કારણે ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર લાખો લોકોના મૃત્યુ પામેલા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે સુપ્રીમ કોર્ટે એમને પૂછવામાં આવેલ છે ત્યારે હકીકત જે આંકડા સરકારે જાહેર કરેલા હતા એના કરતાં વધુ આંકડાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે અરજીઓ મંગાવવામાં આવી ત્યારે એ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે દેખાઈ આવ્યું કે અત્યાર સુધીના આંકડા ભારતીય જનતા પાર્ટીની સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના છુપાવેલા હતા। વારંવાર સુપ્રીમ કોર્ટે પણ એમને તકોર કરવામાં આવી કે જે રીતે આંકડા જાહેર કરવામાં આવેલા હતા એના કરતાં વધારે અરજીઓ માંગણી માટેની કરવામાં આવેલી છે, તેની સાથે સાથે કોંગ્રેસ પક્ષે પણ વારંવાર સરકારને જણાવેલ હતું કે જે આંકડા સરકારે જાહેર કરેલા હતા એના કરતાં સમગ્ર રાજ્યની અંદર વધારે આંકડા જાહેર થયેલા હતા મૃત્યુના। એ જ રીતે કોરોનાની અંદર કોંગ્રેસ પક્ષે નીચે મુજબની માંગણી પણ કરેલી હતી કે કોવિડમાં મૃત્યુ પામેલા લોકોને 4 લાખનું વળતર મળવું જોઈએ, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલની ખર્ચની રકમ મળવી જોઈએ, સરકારી તંત્રની ઘોર જે નિષ્ફળતા થઈ હતી એની ન્યાયિક તપાસ થવી જોઈતી હતી, કોવિડમાં મૃત્યુ પામેલા કર્મચારીના સંતાનના પરિવારજનોને પૈકી એક નોકરી મળવી જોઈએ એવી અનેક માંગણીઓ સરકાર પાસે કોંગ્રેસ પક્ષે કરવામાં આવેલી હતી। ત્યારે આજે સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષે જે રીતે ગુજરાત સરકારે આંકડા છુપાવવાના પ્રયત્ન કરેલા હતા તેના અનુસંધાનમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવેલ છે।